गीत संगीत ने आग वधारी है। ये पहला आज महानुभावों थी बहुमान कर महानुभावों बहुमान कर विषय बे शब्दों अँ थी मिलन रजू कर सौ प्रथम श्री अशोक भाई मिस्त्री जे संजोगवश नहीं पधारी शक्या एमना सुपुत्र पधारा है मेहुल भाई पण पेला अशोक भाई विषय बे शब्दों थी मिलन रजू कर अपना समाज वती श्रीमान श्री अशोक भाई चीमन भाई मिस्त्री माटे जे अहीं लागणी व्यक्त कराई छे अहीं रजूआत करूँ छूँ कि आजना अमारा उत्सव प्रमुख कुकरवाड़ा निवासी श्री अशोक भाई चीमन भाई मिस्त्री जे क्रिस्टल एक्सपोर्टना पार्टनर छे अने जेमनी वाल्व एक्सपोर्ट में स्पेशियालिटी छे जेमना पिताश्री स्वर्गीय चीमन भाई मिस्त्रीए पण आपणा समाज ने एमनो घणो अमूल्य समय आपी समाज ने प्रगति ने मार्गे दौरिया छे तेवा श्री अशोक भाई पण सेवाभावी अने उदार स्वभाव थी समाज ने हमेशा प्रोत्साहन आपता रहा छे जे हाल अनिवार्य संजोगोवत बारगाम होवाथी एमणे एमना सुपुत्र श्री मेहुल भाई अशोक भाई मिस्त्री ने उत्सव प्रमुखना स्थान आवा माटे नम्र विनंती छे। श्री मेहुल भाई अशोक भाई मिस्त्री वतन कुकरवाड़ा अने हाल कांदीवली एमने विनंती स्टेज पर आवे अने एमनु बहुमान करशे श्री प्रकाश भाई मेवाड़ा। श्री मेहुल भाई ने विनंती મેહુલભાઈ બે મિનિટમાં આવી રહ્યા છે તો આપણે નેક્સ્ટ મહાનુભાવનું અહીંથી મિલન રજૂ કરશે શ્રી લલિતભાઈ આત્મારામ સુથાર વતન કુકરવાડા હાલ બોરીવલી। કુકરવાડા ગામના શ્રી લલિતભાઈ આત્મારામ સુથાર 1969માં મુંબઈ સ્થાયી થયા તેમણે મુંબઈથી ઇન્ટિરિયર ડિઝાઇનરનો ડિપ્લોમા અને ડિગ્રી બંને પૂરા કર્યા તે પછી 9 વર્ષ માટે કેડી મિસ્ત્રી એન્ડ કંપનીમાં સર્વિસ કરી પછી 1987માં પોતાની માફ કરજો પછી 1977માં પોતાની કંપની શરૂ કરી તે સિવાય પણ તેઓ વાસ્તુ કન્સલ્ટિંગમાં માસ્ટરી ધરાવે છે સમાજના દરેક કાર્યોમાં ઉદાર હાથે આર્થિક સહાય કરતા રહે છે અને આજના સમારંભના ભોજન માટે પણ તેમણે ખૂબ જ મોટો ફાળો આપેલ છે જરાક જોરદાર તાળીઓ થઈ જાય શ્રી લલિત કુમાર લલિતભાઈ આત્મારામ સુથાર વતન કુકરવાડા હાલ બોરીવલી અને એમનું બહુમાન કરશે શ્રી અલ્પેશ કુમાર મેવાડા। ત્યારબાદ શ્રી દલપતભાઈ નથુભાઈ મિસ્ત્રી ગામ સોલૈયા અને હાલ મલાડ। સોલૈયા ગામના શ્રી દલપતભાઈ નથુરામ મિસ્ત્રી 1963માં 14 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા 4 વર્ષ નોકરી કરી પછી 1966માં ખુરશીની ફ્રેમનો વ્યવસાય શરૂ કર્યો ત્યાર પછી 1991માં એન્જિનિયરિંગ વર્કશોપ શરૂ કર્યો અને સમયની સાથે હવે CNC મશીન પર એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવે છે સમાજના કાર્યોમાં હંમેશા દાતા તરીકે ફાળો આપી સમાજને પ્રોત્સાહન આપતા રહ્યા છે આવા સેવાભાવી અને ઉદાર દિલના શ્રી દલપતભાઈ આજે અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા છે જરાક એક વખત જોરદાર તાળીઓ થઈ જાય દલપતભાઈ માટે શ્રી દલપતભાઈ નથુભાઈ મિસ્ત્રી અને એમનું બહુમાન કરશે શ્રી રમણભાઈ મિસ્ત્રી।
ત્યારબાદ શ્રી વિનયભાઈ હરગોવનદાસ મિસ્ત્રી, આજોલ ગામના શ્રી વિનયભાઈ હરગોવનદાસ મિસ્ત્રી 1977માં મુંબઈમાં ઇન્ટિરિયર ડેકોરેટરનો ડિપ્લોમા કરી વતનથી દૂર પૂનાને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું. પૂનાની પ્રખ્યાત પૂનાવાલા સિરમ ઇન્સ્ટિટ્યૂટ કંપનીમાં ફર્નિચર વિભાગમાં ઇન્ટિરિયર ડેકોરેટર તથા લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ મેળવી પોતાની આગવી ઓળખ ઊભી કરી. જાયન્ટ સ્કેલ એરો મોડેલ બનાવવા એ તેમની સ્પેશિયાલિટી છે. પોતાના સેવાભાવી અને ઉદાર સ્વભાવથી સમાજને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે તેવા શ્રી વિનયભાઈ આજે પણ અહીં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ થઈ જાય એક વખત શ્રી વિનયભાઈ માટે. શ્રી વિનયભાઈ હરગોવનદાસ મિસ્ત્રી, વતન અજોલ, હાલ પૂના, અને એમનું બહુમાન કરશે શ્રી દશરથભાઈ મિસ્ત્રી જો હાજર હોય તો, અથવા શ્રી રાજુભાઈ મિસ્ત્રી. શ્રી રાજુભાઈ મિસ્ત્રી, શ્રી નવનીતભાઈ મુરલીભાઈ મિસ્ત્રી, વતન ચરાડા, હાલ મલાડ, એમનું બહુમાન અહીંથી કરશે શ્રી પ્રશાંતભાઈ મિસ્ત્રી. શ્રી નવનીતભાઈ તથા શ્રી પ્રશાંતભાઈને વિનંતી, સ્ટેજ ઉપર પધારશો. પ્રવીણભાઈ દલપતરામ મિસ્ત્રી, વતન લોધરા, હાલ દહીસર, અને એમનું બહુમાન કરશે શ્રી બ્રિજેશભાઈ મિસ્ત્રી. એક ખાસ ગીતની ફરમાઈશ અહીંથી આવી છે. ત્યારબાદ આપણે આગળ જે કમિટીનો કાર્યક્રમ છે એ વધારશું. પણ આ ગીત કયું છે તમારે કહેવાનું છે. ઓરિજિનલી આ ગીત રવિન્દ્રનાથ ટેગોરે લખ્યું છે, જેનું ગુજરાતીમાં અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કર્યું. અને અનુવાદ એટલું સુંદર કર્યું કે ઓરિજિનલ ગીત કરતાં પણ આ અનુવાદવાળું ગીત વધારે હિટ ગયું. વર્ષો પહેલા રાજકોટના રેડિયો ઉપર હેમુદાનભાઈ ગઢવીએ આ ગીત ગાયું હોય, અને વર્ષો પછી આ ગીત જો કોઈ નવી હિન્દી ફિલ્મમાં લેવું પડે તો એ ગુજરાતી સાહિત્ય માટે બહુ ગૌરવની વાત કહેવાય. ગીત કયું છે કોઈ કહી શકશે? એટલી શાંતિ થઈ ગઈ છે. હા, વિચારવા પડી ગયા બધા. આવું ખબર હોય તો ગૂગલ ને બધું જઈ આવે સાથે. ગૂગલ તો હશે સાથે, પણ આનો જવાબ ગૂગલ પર બી નહીં મળે. કાકાઓને એકવાર જોરદાર તાળો થઈ જાય, ક્યાં વાત છે. અને આ ગીત અહીંયા રજૂ કરીએ છીએ, પણ આ તમામ ગીતમાં
તમારી તાળીઓનો સાથ જોશે અને એ જ લોકો તાળીઓ પાડશે જેનું મન ખરેખર આજના પ્રસંગ માટે આજના સ્નેહ મિલન માટે મોર બની ઘનકાટ કરી રહ્યું છે. Mama
રેકોર્ડ કરે અને હવે અહીંયાથી બહુ સુંદર જૂના નવા હિન્દી ગીતોની રજૂઆત કરીએ છીએ. અમારા ઘણા યંગસ્ટર્સ બી બેઠા છે, રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નવા ગીતો આવે, નવા ગીતો પણ લેશું. પણ એ પહેલાં એક વેરાયટી ગીત આપની સમક્ષ રજૂ કરીએ છીએ. વેરાયટી એટલા માટે કે આ સિંગર્સ હોય ત્યારે જ આવા ગીતો લેવાનું મન થાય. ફિલ્મનું નામ તમારે કહેવાનું છે. આ ગીત ઓરિજિનલી બે ફિમેલ સિંગર્સે ગાયું છે, લતા મંગેશકર અને ઈલા અરુણ. ફિલ્મનું નામ કોઈ તો જવાબ આપો. બહુ પ્રખ્યાત ફિલ્મ છે, બહુ હિટ ફિલ્મ છે. લતા મંગેશકર અને ઈલા અરુણનું ગાયેલું આ ડોએટ સોંગ કોઈ નહીં. કોમેડીમાંથી કોઈ ફિલ્મનું નામ છે લમ્હે. લમ્હે ફિલ્મનું આ ડુએટ સોંગ એ ડ્યુઅલ વોઇસમાં અહીંયાથી જે ફિમેલ સિંગર આપની સમક્ષ રજૂ કરશે એની એક નાનકડી ઓળખાણ આપી દો. એ ઇન્ટરનેશનલ સિંગર છે અને વિશેષ ઓળખાણ એ કે ગુજરાતીમાં એક બહુ ફેમસ ગરબો છે, ઓઢણી ઓઢું ઓઢુંને ઉડી જાય. આ ગરબો જેણે લખ્યો છે એવા જયંતિ કાટેકરના તેઓ સુપુત્રી છે. આપ સૌની જોરદાર તાળીઓ સાથે પ્રીતિ કાટેકર.